હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં છો ને? ઓકે, તો ફ્રેન્ડ્સ, ગયા વિડીયોમાં આપણે પાઠ 11 વાડીમાં શીખતા હતા, બરાબર ને? એટલે કે ફરી એકવાર તેને યાદ કરતા હતા, પરંતુ તેમાં હજુ થોડું શીખવાનું બાકી રહી ગયું હતું. તો ચાલો એ અધૂરા પાઠને આજે ફરી એકવાર આપણે યાદ કરીએ. ત્યારબાદ ફ્રેન્ડ્સ, આપણે એ પણ જોયેલું કે જે ફૂલ વેચનારા હોય છે તો શું એ લોકો એક જ પ્રકારના ફૂલો વેચે છે? નહીં ને. હા, જે ફૂલ વેચનારા હોય છે એ જુદા જુદા પ્રકારના ફૂલો વેચે છે. તો ફ્રેન્ડ્સ, એ તમને ખબર છે કે એ લોકો આ ફૂલો ક્યાંથી લાવતા હશે? કોને યાદ છે બોલો? હા, એ લોકો ફૂલ બજારમાંથી કાં તો વાડીમાંથી લાવતા હશે, બરાબર ને? આપણે એ પણ જોયું ને. હા, ત્યારબાદ ફ્રેન્ડ્સ, એ લોકો કયા કયા ફૂલો વેચે છે કોણ કહેશે મને બોલો? હા, બરાબર છે, ફૂલવાળા ગુલાબ, મોગરો, ગલગોટા, સૂર્યમુખી, ધતુરા, કમળ વગેરે જેવા ફૂલો વેચે છે. અને ફ્રેન્ડ્સ, આપણે આ ફૂલોનો શું ઉપયોગ કરીએ છીએ કોણ કહેશે મને બોલો? આપણે આ ફૂલોને પૂજા કે ધાર્મિક વિધિ માટે, ત્યાર પછી વિવિધ સજાવટ માટે, શણગાર માટે, ભેટ આપવા માટે, આમ અનેક ઉપયોગ માટે આપણે ફૂલોને ખરીદીએ છીએ. ત્યારબાદ ફ્રેન્ડ્સ, આ જે ફૂલ વેચનારા હોય છે તે ફૂલોને એક જ રૂપમાં ફૂલો બનાવીને વેચે છે, કોને યાદ છે બોલો બોલો? હા, એ લોકો અલગ અલગ રૂપમાં વેચે છે, બરાબર ને? અને શું જે આ ફૂલ વેચનારા લોકો જે અલગ અલગ રૂપમાં ફૂલો વેચે છે, તો શું બધાની કિંમત તેઓ એક જ સરખી રાખે છે? નથી રાખતા ને. હા, એ લોકો જે એક હાર હોય, પુષ્પગુચ્છ હોય, છૂટા ફૂલ હોય, બરાબર ને, અલગ અલગ રૂપમાં તેઓ ફૂલો વેચે છે, તો બધાની કિંમત એ લોકો સરખી રાખતા નથી, જુદી જુદી રાખે છે. આ ફૂલ વેચનારા લોકો કેવા પ્રકારના ફૂલો બનાવીને વેચે છે તમને ખબર છે? ખબર છે બોલો? હા, તેઓ લાંબા હાર બનાવીને, ગુલદસ્તા બનાવીને, છૂટા ફૂલો, હાર બનાવીને, આમ અનેક રીતે તેઓ ફૂલોને બનાવીને વેચે છે. આ સિવાય તેઓ બીજી કઈ કઈ રીતે ફૂલોને બનાવીને વેચે છે કોઈને ખબર છે? હા, તેઓ ગજરા બનાવીને પણ ફૂલોને વેચે છે. ફ્રેન્ડ્સ, ફૂલ વેચનારા લોકો ફૂલો કયા રૂપમાં વેચે છે? અહીંયા તમને કેટલાક ચિત્ર આપ્યા છે, તો જુઓ. પહેલું છે હાર બનાવીને, ગુલદસ્તા છે, છૂટા ફૂલ છે, લાંબા હાર છે, રંગોળી છે ફૂલોની, અને પુષ્પગુચ્છ છે. તો ફ્રેન્ડ્સ, આમાંથી કયા કયા રૂપમાં ફૂલવાળા ફૂલો વેચે છે? હા, આમ તો બધી જ રીતે, ફક્ત એક રંગોળી છે તે આવશે નહીં, બાકીના બધા જ રૂપમાં ફૂલ વેચનારા લોકો ફૂલ વેચે છે. અને આ સિવાય તેઓ ગજરા બનાવીને પણ ફૂલો વેચે છે. ત્યારબાદ ફ્રેન્ડ્સ, શું ફૂલો વેચનારા લોકો જે આ ફૂલો જુદા જુદા રૂપમાં વેચે છે, તો શું બધાની કિંમત એ લોકો એક જ સરખી રાખે છે, એટલે કે એક જ સરખા પૈસા લે છે એ લોકો? નથી લેતા ને. હા, એ લોકો એક ફૂલની, એક હરની, એક પુષ્પગુચ્છની, આમ જુદી જુદી રીતે તેઓ તેની કિંમત રાખે છે, એટલે કે બધાના તેઓ જુદા જુદા પૈસા લે છે. ત્યારબાદ ફ્રેન્ડ્સ, શું તમે મને કહી શકશો કે જે વનસ્પતિ હોય છે તે બધી જ વનસ્પતિના મૂળ હોય છે? હોય છે મૂળ, કોને ખબર છે બધાને? હા, વેરી ગુડ, બધી જ વનસ્પતિનું મૂળ હોય છે. અને તે ક્યાં હોય છે એ આપણને બહાર દેખાય છે કે નથી દેખાતા? નથી દેખાતા ને. હા, જે વનસ્પતિના મૂળ હોય છે એ જમીનની અંદર હોય છે. ત્યારબાદ ફ્રેન્ડ્સ, શું બધા જ વૃક્ષો અને છોડના જે મૂળ હોય છે તે જમીનની અંદર કેટલા ઊંડા અને ફેલાયેલા હોય છે કોણ કહેશે મને બોલો? હા, બરાબર છે, જે વૃક્ષો હોય છે તો તેના મૂળ જમીનમાં ઊંડે સુધી ઉતરેલા હોય છે.
અને જે છોડ હોય છે તો તેના મૂળ જમીનમાં ઊંડે સુધી ઉતરતા નથી, તેઓ જમીનની આજુબાજુ ફેલાયેલા હોય છે. ફ્રેન્ડ્સ, આપણે એ પણ જોયેલું કે ભારે વરસાદ અને પવન હોય છતાં પણ કેટલાક વૃક્ષો નીચે પડી જતા નથી, જોયેલું ને આપણે બધાએ. હા તો ફ્રેન્ડ્સ, કેમ એ લોકો નીચે નહીં પડી જતા હશે, કોને યાદ છે? બોલો કે ભારે વરસાદ અને પવન હોવા છતાં પણ વૃક્ષો નીચે કેમ પડતા નથી, કોણ કહેશે મને? બોલો, યાદ કરો, યાદ કરો. હા બરાબર છે, ને જમીન પર ઊભું રહેવા માટે મૂળ આધાર આપે છે. આમ મૂળ એ વૃક્ષને જમીન સાથે જકડી રાખે છે. આથી જ ભારે પવન હોવા છતાં જમીનમાં રહેલા વૃક્ષના મૂળના આધારના કારણે વૃક્ષ પડ્યો નહીં. તો તમને ખબર પડી. ત્યારબાદ ફ્રેન્ડ્સ, આપણે એ પણ જોયેલું કે જે નાના ઉગતા છોડ હોય છે અને સુકાયેલા જે છોડ હોય છે તો તેને પાણી મળતા જ તેઓ પાછા તાજા કેમ થઈ જતા હશે, કોણ કહેશે મને? આના વિશે આપણે ઘણી બધી ચર્ચા કરી, તો કોઈને યાદ છે? કોને યાદ છે? આંગળી ઊંચી કરો, બોલો. હા બરાબર છે, ઉગતા નાના છોડને પાણી મળતા જ એ પાણી મૂળ દ્વારા વૃક્ષના જુદા જુદા ભાગો પર પહોંચે છે. આથી જે સુકાયેલા પાંદડા હોય છે તે તરત લીલાછમ બની જાય છે. તો ફ્રેન્ડ્સ, આ વાત પરથી તમને ખબર પડી ગઈ હશે કે કઈ વનસ્પતિને વધારે પાણીની જરૂર છે અને કઈ વનસ્પતિને ઓછા પાણીની જરૂર છે, કોણ કહેશે મને? બોલો, કઈ વનસ્પતિને વધારે પાણીની જરૂર છે? બોલો બોલો. હા બરાબર છે, હા જે વૃક્ષો હોય છે મોટા મોટા તો તેઓને વધારે પાણીની જરૂર હોતી નથી, તેઓ જમીનમાંથી મૂળ દ્વારા જ પાણી શોષી લે છે, બરાબર ને, એટલે કે મેળવી લે છે. અને જે નાના નાના છોડ હોય છે તો તેઓને નિયમિત પાણીની જરૂર હોય છે, કારણ કે તેના મૂળ જમીનની વધારે અંદર જતા નથી, એટલે એ છોડને પાણીની વધારે જરૂર પડે છે, બરાબર ને? તેની શાળાએ જાય છે, તેને શાળાની દિવાલમાંથી છોડને ઉગતો જોયો. તેને આશ્ચર્ય થયું કે તેના મનમાં કેટલાક પ્રશ્નો ઉદ્ભવ્યા. ચાલો આપણે તે જોઈએ. તેને થયું કે આ છોડના મૂળ કેટલા ઊંડા જતા હશે, આ મૂળને પાણી કેવી રીતે મળતું હશે, આ છોડ કેટલા મોટા થતા હશે, અને વળી આ દિવાલનું શું થતું હશે. આવા ઘણા બધા પ્રશ્નો તેને થાય છે. તો ચાલો આપણે તેના જવાબ શોધવાનો પ્રયત્ન કરીએ. ફ્રેન્ડ્સ, આ છોડના મૂળ કેટલા ઊંડા જતા હશે, કોણ કહેશે મને? બોલો. હા, આ છોડના મૂળ દિવાલમાં જડેલી ઈંટોના પોલાણની અંદર જતા હશે અને તે ખૂબ ઊંડા જતા હશે નહીં. ફ્રેન્ડ્સ, આ મૂળને પાણી કેવી રીતે મળતું હશે, કોણ કહેશે? બોલો. હા, ચોમાસામાં વરસાદ પડવાથી આ જે દિવાલ હોય છે તે પલળી જાય છે અને દિવાલની ઈંટોની અંદર ભેજ રહે છે, તો આ ભેજમાંથી મૂળને પાણી મળે છે. આ છોડ કેટલા મોટા થતા હશે, કોઈને ખબર છે? હા ફ્રેન્ડ્સ, આ છોડ એ ઘણા મોટા થતા નથી, જ્યાં સુધી દિવાલમાં ભેજ રહે અને તેને પાણી મળી રહે ત્યાં સુધી જ તે છોડ રહે છે, ત્યાર પછી તે સુકાઈ જાય છે. ત્યારબાદ ફ્રેન્ડ્સ, આ દિવાલનું શું થતું હશે? દિવાલમાં છોડના ઉગવાથી તેમાં ભેજનું પ્રમાણ વધે છે અને પરિણામે સમય જતાં આ દિવાલ નબળી પડે છે. તો ફ્રેન્ડ્સ, આ જે ચિત્રમાં છે, જે દિવાલ પર વૃક્ષ ઉગ્યું છે, ઝાડ ઉગ્યું છે, તો કોઈ મને તેનું નામ આપી શકશે કે આ શાનું ઝાડ છે, કોણ કહેશે? બોલો. બરાબર છે, એ પીપળો છે. રતને ખેતરના શેડે એક મોટું ઝાડ રોડ પર પડેલું જોયું. તેને તેની શાળાનું લીમડાનું વૃક્ષ યાદ આવ્યું કે શેડે પડેલા વૃક્ષના થોડા તૂટેલા મૂળ તે જોઈ શક્તિ હતી. તેણે વિચાર્યું કે આ વૃક્ષને કોઈએ ઉખાડ્યું હશે કે તે જાતે પડી ગયું હશે, આ વૃક્ષ કેટલું જૂનું હશે. શેઢા પરના પથ્થરોની વચ્ચે આ વૃક્ષ
પાણી ક્યાંથી મેળવતું હશે? આ બધા પ્રશ્નો તેને થાય છે. ફ્રેન્ડ્સ, આ વૃક્ષને જોતાં જ ખબર પડી જાય છે કે તે વાવાઝોડાથી કે ભારે વર્ષ પવનથી તે ઉખડી ગયું હોય તેવું દેખાય છે. અને વૃક્ષના મૂળના વિસ્તારને જોતાં જ જણાય છે કે આ વૃક્ષ ઘણું જૂનું હશે. ત્યારબાદ ફ્રેન્ડ્સ, આ વૃક્ષના મૂળ જમીનમાં ઊંડે સુધી વિસ્તરેલા જોવા મળે છે, તેથી આ વૃક્ષ જમીનની અંદરથી મૂળ દ્વારા પાણી મેળવતું હશે એવું દેખાય છે. ફ્રેન્ડ્સ, તમારા વિસ્તારમાં પણ આવા ઘણા જૂના વૃક્ષો હશે, તો તે કેટલા જૂના છે તો તે તમારા વડીલો પાસેથી જાણજો. ત્યારબાદ ફ્રેન્ડ્સ, શું તમે આ વૃક્ષને ઓળખો છો? આ કયું વૃક્ષ છે? કોણ કહેશે મને? બોલો. હા, આ વડનો વૃક્ષ છે. સો ફ્રેન્ડ્સ, તમે આ વડના વૃક્ષ પર હિંચકા ખાધા છે કોઈ વખત? કોણે ખાધા છે? આંગળી ઊંચી કરો. હા ફ્રેન્ડ્સ, તમારામાંથી કોઈએ હિંચકા ખાધા હશે આ વૃક્ષના વૃક્ષ પર, અને કોઈએ નહીં ખાધા હશે. ફ્રેન્ડ્સ, આ હિંચકા ખાવા માટે તમે શું પકડ્યું હતું? કોણ કહેશે મને? બોલો બોલો. હા, અહીંયા જે આ છોકરા પણ હિંચકા ખાય છે તો તેઓ શું પકડીને ખાય છે? હા, વડની વડવાઈ, બરાબર ને? અને ફ્રેન્ડ્સ, જે આ લટકેલી ડાળીઓ કોના જેવી દેખાય છે? કોણ કહેશે મને? હા, આ જે લટકેલી ડાળીઓ છે ઝાડ ઉપર, તે દોરીઓ બાંધીને લટકાવેલી હોય તેવી દેખાય છે, બરાબર ને? દેખાય છે ને? તો બાર મિત્રો, તે વડના મૂળ છે, તેને શું કહેવામાં આવે છે? હા, વડવાઈ, બરાબર ને? એ ડાળીઓમાંથી ઉગી છેક જમીન સુધી ઉતરે છે. તો બાર મિત્રો, તમે કોઈક વખત એવા સ્થળે ફરવા ગયા છો કે જ્યાં બહુ બધા વડનું ઝાડ હોય, બહુ બધા વડના ઝાડ હોય? ગયો છે કોઈ? કોણ ગયો છે? અરે ફ્રેન્ડ્સ, ભરૂચ જિલ્લામાં જે કબીર વડ આવેલો છે, તો ત્યાં આવા બહુ બધા વડના વૃક્ષો છે. તે ખૂબ જ મોટો છે અને તેની વડવાઈઓ હવે થાંભલા જેવી બની ગઈ છે, અને એ વડને મજબૂત રાખે છે. અને બીજું એ કે વડને બીજા વૃક્ષોની જેમ જમીનની અંદર પણ મૂળ હોય છે. તો બાળ મિત્રો, આ સાથે આ પાઠ 11 વાડીમાં એ અહીંયા પૂરો થાય છે, એટલે કે આજે આપણે એ પાઠને ફરી એકવાર યાદ કર્યું. તો આઈ હોપ કે તમને આ પાઠમાં સારી એવી સમજ પડી ગઈ હશે, પડીને બધાને સમજ. ઓકે, તો બાળ મિત્રો, ફરી મળીશું નવા પાઠ સાથે. બાય બાય, થેન્ક યુ.